આપણે ગાંધીને સાચવી શક્યા નથી, ગાંધી મૂલ્યોને સાચવી શક્યા નથી, ને ગાંધીની વસ્તુઓને પણ સાચવી શક્યા નથી. મહાત્મા ગાંધીએ વાપરેલા લાકડાના વાટકા ચમચી પાછલા બારણે લંડન પહોંચી ગયા છે, જે 10 જાન્યુઆરીએ કરોડોની કિંમતે વેચાશે. લીલામીનું કામ કરતી બ્રિટનની ઈસ્ટ બ્રિસ્ટોલ નામની કંપની હરાજી કરીને ગાંધીના નામે કરોડો રૂપિયા ચરી ખાશે. એને તો ખાલી એક વાર, બે વાર અને ત્રણ વાર બોલવાની જહેમત છે, બાકી વસ્તુઓ તો ગાંધી છાપ ટ્રેડમાર્ક વાળી છે. થૂક આપણું, ચોપાનિયું આપણું, ને દિવાલ પણ આપણી. માત્ર એને ચોંટાડવાનું કામ કરતા વચેટિયાઓ મલાઈ ખાઈ જશે. યુકેની ઈસ્ટ બિસ્ટ્રોલ નામની કંપનીએ તેની વેબસાઇટ ઉપર ગાંધીજીના વાસણોની હરરાજીનું જાહેરનામું બહાર પાડ્યું છે. પહેલા તો તમે આ વસ્તુને નિરખીને જોઈ લો. લાકડાની બે ચમચી, એક કાંટો, એક વાટકો, કુલ મુદામાલ નંગ 4, જે આપણા હોવા છતાં આપણા નથી. વેબસાઇટના કેટલોગમાં જણાવ્યા અનુસાર 10 જાન્યુઆરીએ આ વાસણોની હરરાજી થશે, જેની બેઝ પ્રાઇસ એટલે કે લઘુત્તમ કિંમત 55,000 પાઉન્ડ નક્કી કરવામાં આવી છે. કોઈ ભારતીય આ વસ્તુ ખરીદે તો કમિશન, ડ્યુટી, જીએસટી વગેરે ઉમેરીને ટોટલ રકમ 1,20,00,000 રૂપિયા થાય. પણ બધાને ખબર છે આ વસ્તુઓ એની લઘુત્તમ કિંમત કરતાં અનેક ગણી ઊંચી કિંમતે વેચાવાની છે. હરરાજી કરતી કંપની પણ સમજીને બેઠી છે કે સૂક લકડી શરીર ધરાવતો ગાંધી ઓછે લાકડે બળે એમ નથી. આથી તે પૂરજોશમાં પબ્લિસિટી કરી રહી છે, પ્રેસ રિલીઝ બહાર પાડી રહી છે, ને ઓનલાઈન થનારી હરરાજીના વાયક મોકલાવી રહી છે. તમે સોના ચાંદીનો ચમચો મોઢામાં લઈને જન્મ્યા હો તો ગાંધીનો લાકડાનો ચમચો ખરીદવા તૈયાર રહેજો. ચમચાગીરી કરનારા ચમચાઓના પ્રતાપે આપણી મહામૂલી ચમચીઓનું છડેચોક લીલામ થવાનું છે. વાટકો લાકડાનો છે, પણ એમાં ગાંધીએ ક્યારેક ભોજન કર્યું હોવાથી સોનાનો થઈ ગયો છે. ગાંધીનો કાંટો વિદેશમાં વેચાવાનો હોવાથી હૈયે કાંટા વાગી રહ્યા છે. હરખતું હિન્દુસ્તાન, ગાંધી નામના ઇન્ટરનેશનલ એમ્બેસેન્ડરનું નામ વટાવીને વિદેશીઓ ઢગલા મોટે ધન કમાઈ રહ્યા છે, અને આપણે મૂછે તાવ દઈને વાતનું ગૌરવ લઈ રહ્યા છીએ. બાવાના કુલે બાવળ ઉગ્યો તો કહે મારે છાંયો થશે. આ ચમચી વાટકાનો દુર્લભ સેટ ગાંધીજીના અનુયાયી સુમતી દેવી મોરારજીભાઈ નામની મહિલાના સંગ્રહમાં હતો. સુમતી દેવી ગાંધીજી સાથે આઝાદીની ચળવળમાં જોડાયેલા હતા. સુમતી દેવીના સંગ્રહમાંથી વાસણને પગ આવ્યા અને હાલતા હાલતા ઠેઠ યુકે પહોંચી ગયા એમ જ સમજવાનું, કારણ કે આવી મહામૂલી વસ્તુ કેવી રીતે બ્રિસ્ટોલ કંપનીના હાથે ચડી ગઈ એ કોઈ જાણતું નથી. ઘર ફૂટે ઘર ગયું છે એમાં બીજાને ક્યાં દોષ દેવો. આ ચીજો ગાંધીજી મુંબઈ રહેતા હતા ત્યારે અને પૂનાના આગાખાન પેલેસમાં નજરકેદ હતા એ વખતે વાપરતા હતા. આ આગાખાન પેલેસ ખોજા ઇસ્માઇલીઓના ધર્મગુરુ સર સુલતાન મોહમ્મદ શાહનો હતો, જે વર્ષો પહેલા એમના પૌત્ર કરીમ આગાખાને ગાંધીજીની યાદગીરીમાં ભારત સરકારને દાનમાં આપી દીધો છે. આથી આગાખાન પેલેસના મૂળ માલિકને કસૂરવાર ગણાવી શકાય એમ નથી. હરરાજી નિષ્ણાતોના મતે આ વાસણો 2-5 કરોડનો આંકડો વટાવી જશે, કારણ કે ઝાડના નામે ફળ વેચાવાના છે. બ્રિટનની આ જ કંપનીએ ઓગસ્ટ માસમાં ગાંધીજીના ગોલ્ડન પ્લેટેડ ચશ્મા વેચવા કાઢ્યા હતા. લઘુત્તમ કિંમત 14,00,000 રૂપિયા રાખવામાં આવી હતી, પણ એ વેચાણા 2,25,00,000 જેવી અધધ કિંમતે. ચશ્માના માલિકે આ રકમ સાંભળી તો એ બેવડો વળીને બેભાન થઈ ગયો હતો. વારે ગાંધી તારી માયા, અમારે તડકા ને બીજાને છાયા. આ ચશ્માની વિગત પણ ખૂબ જ રસપ્રદ છે. ઇંગ્લેન્ડના એક બુઢા બાપાના ટેબલના ખાનામાં 50 વર્ષથી સોનાના વરખવાળી ફ્રેમના ચશ્માની એક જોડ પડી હતી. એને થયું કે આની રોકડી કરી લઈએ તો થોડી કડકી દૂર થાય. એણે આ ચશ્મા પરબીડિયામાં વીંટીને બ્રિસ્ટોલ કંપની ઉપર એક ચિઠ્ઠી લખી, આ ચશ્મા મારા પિતાના કાકાને ગાંધીજીએ ભેટ આપ્યા હતા, વેચાય તો વેચી નાખજો, નહીતર કચરા પેટીમાં ફેંકી દેજો. ચિઠ્ઠીમાં પોતાનું નામ, ઠામ ને ફોન નંબર લખીને આ ચિઠ્ઠી તેઓ ઈસ્ટ બ્રિસ્ટોલ કંપનીના લેટર બોક્સમાં નાખી આવ્યા. આ કંપનીને તો બગાસું ખાવા જતા પતાસું મોઢામાં આવી ગયું. કંપનીએ ચશ્માની કુંડળી કાઢી તો એ ચશ્મા ગાંધીજીના જ નીકળ્યા, જે કોઈએ સાઉથ આફ્રિકામાં ગાંધીજીને ભેટ આપ્યા હતા. પણ સોનેમઢી ફ્રેમ હોવાથી સાદગીમાં માનતા ગાંધીજીએ બ્રિટન પેટ્રોલિયમમાં કામ કરતા એ કર્મચારીને મફતમાં આપી દીધા હતા. એ કર્મચારી એટલે બીજું કોઈ નહીં પણ ચિઠ્ઠી લખનાર બુઢા બાપાના કાકા. બ્રિસ્ટોલ કંપનીએ 21 ઓગસ્ટ 2020ના તેની હરરાજી કરી. દુનિયાભરના લોકોએ તેને ખરીદવા પડાપડી કરી. ફોન ઉપર ચાલેલી હરરાજીમાં ચશ્મા માત્ર 6 મિનિટમાં વેચાઈ ગયા. અમેરિકાના એક સંગ્રાહકે 2,25,00,000 રૂપિયામાં ખરીદ્યા. તમે નક્કી માનજો કે અમેરિકાનો સંગ્રાહક ડબલ પૈસા આવે ત્યારે ચશ્મા વેચી મારશે, કારણ કે ગાંધી પ્રેમી નથી પણ એન્ટિક પીસનો વેપારી છે.
ઊભા રહેજો, મારી જીવ બળતરા હજી પતી નથી. ગાંધીજી જ્યારે દક્ષિણ આફ્રિકાથી બે વખત ભારત પાછા આવ્યા ત્યારે નાતાલમાં વસતા હિન્દી ચાહકો અને તેમના ક્લાયન્ટ્સે ગાંધીજીને ભેટ સોગાદોથી નવડાવી દીધા હતા, જેમાં કસ્તુરબા માટે સોનાનો હાર ઉપરાંત હીરા મોતી અને મોંઘી કિંમતના દર દાગીનાનો સમાવેશ થતો હતો. બકરીના દૂધે જિંદગી કાઢનાર ગાંધી કહે, મારે આ ભેટો ન ખપે. મોંઘી ભેટો સ્વીકારવી એ એક પ્રકારનું મહેનતાણું લીધા બરાબર છે, પણ લોકોએ પ્રેમપૂર્વક આપેલી આ ભેટો કસ્તુરબાને રાખવી હતી. તેમણે સિદ્ધાંતવાદી પતિ પાસે કાલાવાલા કર્યા, આટલું તો અમારી પાસે રહેવા દો, ઘરેણા મારે નથી પહેરવા, પણ દીકરાની વહુઓના નાક કાન ઢાંકવા થશે, ઘરમાં પારકી જણી આવશે તો એ ઓઠશે પહેરશે. પણ કસ્તુરબાની આતેડી બાળીને ગાંધીજી આ બધી વસ્તુનું એક ટ્રસ્ટ બનાવી નાખ્યું, એનો ઉપયોગ સમાજસેવામાં થાય એવી વ્યવસ્થા કરી. આજે વસ્તુઓ ક્યાં છે, કોના કબજામાં છે, એમાંથી લોકસેવાના કેટલા કામ થયા ખબર નથી. નથી કહેતા કે બાપુજીનો બગીચો પણ ફળ ખાવાની મનાય. નરેન્દ્ર મોદી પણ એને મળેલી ભેટોમાં પ્રાઇસ ટેગ લગાડીને વેચે છે કે પછી હરરાજી કરે છે, એમાંથી મળતી રકમ સત્કાર્યોમાં વાપરે છે. એ લઈ લેજો, મોદીએ મન મૂકીને આપેલી વસ્તુઓ લઈ લેજો, 50 વર્ષ પછી એના મોં માગ્યા દામ મળશે. અત્યાર સુધીમાં મોદીએ કેટલી હરરાજી કરી એ પણ તમને કહી દઉં, પણ જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો તો. નમસ્કાર.